हेलो विद्यार्थी मित्रों, हूँ निलेश, आपनु स्वागत करूँ छूँ मारी यूट्यूब चैनल निलेश वाणिया पर। आपणे धोरण 8 चेप्टर नंबर 1 लास्ट में बात करी थी, जे चेप्टर आपणे ज्यांथी अधूरू मूक्यो हतुं त्यांथी आगळ करीए, तो प्रश्न नंबर 5 थी आपणे आगळ करवाना छीए। प्रश्न नंबर 5 में फक्त तमारे एवुं दर्शाववानुं छे के गुणाकारनी क्रियामां कयो गुणधर्मनो उपयोग थाय छे। ए पहेला एक वात कहेवानी के जो तमे चेनल पर नवा छो तो विडियोने अवश्य सब्सक्राइब करो, लाइक करो, जेथी आवा नवा नवा विडियो तमने જોવા મળી શકે અને એજ્યુકેશનને લગતી જે કાંઈ માહિતી હોય તમારી સુધી પહોંચી શકે। તો પ્રશ્ન નંબર 5ની અંદર તમને ફક્ત ગુણધર્મ દર્શાવવાના છે ગુણાકાર માટે। તો ગુણાકાર માટેના 3 ગુણધર્મો છે જે યાદ રાખવાના છે। પહેલો ગુણધર્મ છે ગુણાકાર માટે ક્રમનો નિયમ, ગુણાકાર માટે જૂથનો નિયમ અને ગુણાકારની તટસ્થ સંખ્યાનો નિયમ। આ ત્રણે ત્રણ નિયમો જે યાદ હોય તો એના પરથી ગુણાકારના ગુણધર્મો થઈ શકે। તો પ્રશ્ન 5માં પહેલો જે પ્રશ્ન લખ્યો છે એમાં ગુણાકાર 1 સાથે છે, એટલે એ ગુણધર્મ છે ગુણાકારની તટસ્થ સંખ્યા। એટલે લખવાનું કેમ? તો પ્રશ્નની રકમ લખી અને એની નીચે લખી દેવાનો જવાબ કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ। પછી બીજો પ્રશ્ન છે એમાં જુઓ તો ક્રમ આગળ પાછળ કરવામાં આવેલા છે, એટલે ત્યાં લખવાનું છે કે ગુણાકાર માટે ક્રમનો નિયમ। અને ત્રીજા પ્રશ્નની અંદર તમે જુઓ તો ગુણાકાર અને એની સાથે વ્યસ્ત સંખ્યાનો નિયમ છે, એટલે લખવાનું છે ગુણાકારની વ્યસ્ત સંખ્યાનો નિયમ। આવી રીતે પ્રશ્ન 6, 7, 8, 9, 10 આ બધા પ્રશ્નો તમારે કરી દેવાના છે। એ પ્રશ્નો હોમવર્કમાં છે, એકદમ સિમ્પલ પ્રશ્નો છે, એ બધા કરી દેવાના છે। ઓકે, ચાલો આગળ વધીએ। તો પ્રશ્ન નંબર 11 જોઈએ, જેમાં લખ્યું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પહેલો પ્રશ્ન લખ્યો છે શૂન્યનો વ્યસ્ત ખાલી જગ્યા, તો શૂન્યનો વ્યસ્ત હર વખતે અવ્યાખ્યાયિત થાય, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય લખો તો એનો જવાબ ક્યારેય મળશે નહીં। પછી લખ્યું છે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે, તો સંખ્યા 1, 1 અને 1 બરાબર એ પોતાના જ વ્યસ્ત છે, કારણ કે 1નો વ્યસ્ત કરો તો પોતે જ સંખ્યા થશે। પછી લખ્યું છે -5ની વ્યસ્ત સંખ્યા, તો ખબર છે -5ની વ્યસ્ત સંખ્યા 1ના છેદમાં -5 થશે। પછી લખ્યું છે 1ના છેદમાં x ની વ્યસ્ત સંખ્યા, તો એ પણ ખબર છે x ના છેદમાં 1 થશે, એટલે કે ઉલટું કરવાનું। પછી લખ્યું 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય। પછીનો પ્રશ્ન છે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન સમય સંખ્યા જ હોય, બરાબર। તો આ ખાલી જગ્યાઓ છે, આ ખાલી જગ્યાઓ તમે જોઈ હશે ધ્યાનથી, એટલે તમારે શું કરવાનું તો કે આ બધા પ્રશ્નો, અને ખાસ યાદ રાખજો સ્વાધ્યાય જ્યારે 1.1 કરો છો ત્યારે મેં અમુક પ્રશ્નો ગણાવેલા છે, બાકી પ્રશ્નો જે નથી ગણાવેલા એ તમારે હોમવર્કમાં કરવાના છે। ઓકે, હવે આની આગળ પણ જઈએ તો સ્વાધ્યાય 1.2ની વાત કરીએ, તો સ્વાધ્યાય 1.2ની મેં ગણતરી આપી છે કે સંખ્યા રેખા પર દર્શાવો નિરૂપણ કરો, પહેલો પ્રશ્ન લખ્યો છે। તો જુઓ પ્રશ્ન લખ્યો છે કે 7ના છેદમાં 4 એને સંખ્યા રેખા પર દર્શાવો, તો શું કરવું? તો પેન્સિલ વડે એક સંખ્યા રેખા દોરવાની, 7ના છેદમાં 4 એ ધન સંખ્યા છે, અને ધન સંખ્યા હર વખતે 0થી કઈ બાજુ જાય? જમણી બાજુ, એટલે 0થી જમણી બાજુ। 1ના છેદમાં 4, 2ના છેદમાં 4, 3ના છેદમાં 4 એવી રીતે હું ગયો, તો મારે 7ના છેદમાં 4 આવે ત્યાં મારે શું કરવાનું? રાઉન્ડ કરવાનું, એટલે મારી 7ના છેદમાં 4 સંખ્યા રેખા પર દર્શાશે। આવી રીતે બીજો પ્રશ્ન લખ્યો છે -5ના છેદમાં 6, તો એમાં પણ તમે જુઓ તો 0થી તમારે કઈ બાજુ? તો કે માઇનસ સંખ્યા છે એટલે 0થી તમારે જવું પડશે ડાબી બાજુ, એટલે હું માઇનસમાં -1ના છેદમાં 2, -2ના છેદમાં 2, 2ના છેદમાં 6, 3ના છેદમાં 6 આવી રીતે ગયો, તો -5ના છેદમાં 6 મળી ગયું। હવે પ્રશ્ન 2 તમે લખ્યો છે -2ના છેદમાં 11, -5ના છેદમાં 11, -9ના છેદમાં 11 સંખ્યા રેખા પર દર્શાવો, એટલે શું કરવાનું? આવી રીતે જે મેં પહેલાં 2 પ્રશ્નો લખ્યા છે એવી જ રીતે એક સંખ્યા રેખા દોરવાની, પણ દોરવાની કઈ બાજુ? 0થી ડાબી બાજુ, એટલે કે -1ના છેદમાં 11, -2ના છેદમાં 11, -3ના છેદમાં 11 એવી રીતે તમે દોરશો, એટલે આ 3એ 3 સંખ્યા એની અંદર આવી જશે અને રાઉન્ડ કરીને દર્શાવી દેવાની। પછી પ્રશ્ન લખ્યો છે પ્રશ્ન 3, તો 2થી નાની 5 સમય સંખ્યા લખો, તો 2થી નાની 5 સમય સંખ્યા, તો તમે જોઈ શકો છો મેં લખીને આપ્યો છે જવાબ, તમને જેથી નાની સંખ્યા કે એ સંખ્યાને તમારે શું કરવાની? છેદમાં લખવાની અને એનાથી નાની સંખ્યાઓ લખતી જવાની। એટલે જુઓ આપણે ડાબી બાજુ તરફ ગઈ, 1ના છેદમાં 2 0, -1ના છેદમાં 2, -2ના છેદમાં 2 અને -3ના છેદમાં 2। પછી પ્રશ્ન 4 લખ્યો છે કે -2ના છેદમાં 5 અને 1ના છેદમાં 2 વચ્ચેની સમય સંખ્યા 10 સમય સંખ્યા, 8 સમય સંખ્યા આવી જેવો સવાલ કે એવી સંખ્યા શોધો, એટલે શું કરવાનું? તો કે ક્રોસ ગુણાકાર, જુઓ -2ના છેદમાં 5 છે તો એની સામે સંખ્યા છે 1ના છેદમાં 2, તો જો 1ના છેદમાં 2 છે એના 2નો ગુણાકાર -2ના છેદમાં 5 છે, તો જો આન્સરને છેદમાં કર્યો છે એટલે જવાબ આવ્યો -4ના છેદમાં 10। આવી રીતે -2ના છેદમાં 5નો જે છેદ છે એની વડે એનો ગુણાકાર 1ના છેદમાં 2 વડે કર્યો, એટલે જવાબ આવ્યો 5ના છેદમાં 10। હવે એની વચ્ચે, એની વચ્ચે એટલે -2થી આગળ જઈએ તો -4થી આગળ જઈએ તો -3, -2, -1, 0, 1, 2, 3, 4, એટલે કે વચ્ચે, એટલે કે -4ના છેદમાં 10 નહીં આવવા જોઈએ, 5ના છેદમાં 10 નહીં આવવા જોઈએ, અને વચ્ચેની સંખ્યા ફક્ત લખશું એટલે આપણને વચ્ચેની સંખ્યા મળી જશે। આવી રીતે પ્રશ્ન 5 અને પ્રશ્ન 6 તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર। એટલે અહીંયા આપણે ચેપ્ટર નંબર 1
જે આપણું ચેપ્ટર નંબર એક છે આપણે સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. હવે એની અંદરના જો કોઈ પ્રશ્ન તમને હોય, કોઈ પણ ડાઉટ હોય, તો એ તમે મને પછી પૂછી શકો છો, બરાબર. કોમેન્ટ કરીને, વોટ્સઅપ પર મેસેજ કરીને પણ તમે મને પૂછી શકો છો. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર એક સંપૂર્ણ સમાપ્ત કરીએ છીએ અને ચેપ્ટર નંબર એક તમારે પૂર્ણ બુકમાં લખી દેવાનું છે. કોઈ પણ દાખલો બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવું, બરાબર, અને બાકી બુકની અંદર વ્યવસ્થિત લખી દેવું છે. ઓકે, તો આ વિડીયો હવે અહીંયા સમાપ્ત કરું છું. નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ અને જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલ. ચાલો, બાય, ગુડ બાય.